દાદા ભગવાન બહુ ખોંખારીને કહેતા કે તારો ઉપરી કોઈ બાપોય નથી, કોઈ ભગવાને તારો ઉપરી નથી, તારી ભૂલો જ તારી ઉપરી છે. એટલે કે તારી ભૂલે જ તું બંધાયો છે, કોઈ ભગવાને તને બાંધ્યો નથી. પણ કોઈ કાળે પોતાની ભૂલો દેખાઈ જ નથી. અને દેખાય પણ કેવી રીતે? દેહ અને આત્મા એકાકાર હતા ને. હું પુષ્પા છું અને હું કરું છું, તે કરે છે તેવો કરે છે, એવી એવા અજ્ઞાનથી, એવા ભ્રાંતિને આધારે અનંત અવતાર ગાળ્યા. પણ અહંકારને આધારે જ આ બધા અવતાર ગળ્યા. અને અહંકાર પોતે આંધળો હોય એટલે પોતાની ભૂલો તો દેખાય કેવી રીતે? એને દાદાએ ભાવ નિંદ્રા કહી, એટલે ખુલ્લી આંખે ઊંઘતા હતા આપણે. પણ કોઈ મહાપુણ્ય યોગે આ દાદા ભગવાન મળ્યા અને તેમણે આપણને ઢંઢોળીને આ ભાવનિંદ્રામાંથી જગાડી દીધા અને આપણું આત્મ સ્વરૂપ ખુલ્લું કરી આપ્યું. અને આત્મા અને અનાત્મા વચ્ચેનો જે ભ્રાંતિરસ હતો એ પોતાની જ્ઞાનાગ્નિથી ઓગાળી અને આપણને આત્મા અને અનાત્મા જુદા કરી આપ્યા. હું ને એના મૂળ હુંને સ્થાને સ્થાપિત કરી દીધો અને અહંકાર અને મમતા તેમણે લઈ લીધા. હવે અહંકાર મટી ગયો એટલે આપણે દેખતા થયા, અંધાપો ગયો અને પછી આપણી પોતાની ભૂલો દેખાતી ગઈ. હવે આપણી જેમ જેમ આપણી પોતાની એટલે કે ફાઇલ નંબર એકની ભૂલો દેખાતી જશે તેમ તેમ આપણું પરમાત્મા પદ ખુલ્લું થતું જશે. અને છેલ્લી ભૂલ જ્યારે નીકળશે, છેલ્લી ભૂલ દેખાશે અને નીકળશે, ત્યારે સામે પૂર્ણ પરમાત્મા પદ આપણું ખુલ્લું થઈ જશે. આ જ વાતને લઈને સ્વાનુભવ રચિત પદ દ્વારા ભૂમિ પટેલ આપણને આ પદનો લહાવો આપશે. ભૂલોથી ભરેલો હું અનંત આજદી ભૂમિબેન પટેલ, અને એમને સાથ આપશે ડૉક્ટર કૃષ્ણા પટેલ, પાયલબેન અને રુજુતાબેન પટેલ. ભૂમિબેન પટેલ, ભૂલોથી ભરેલું હું અનંતતાથી આજદી. જય સચ્ચિદાનંદ. આ પદ ગાતા પહેલાં હું મારો અનુભવ થોડો શેર કરવા માગું છું કે આ પદ કઈ સિચ્યુએશનમાં લખાયું છે આખું. કે આ જે પદ છે એ પદના જે શબ્દો છે એ શબ્દો તો ઠીક, પણ મારું આખું જીવન છે આમાં. આ એક એક લાઈને મેં આવી બધી જ ભૂલો કરેલી છે. અને આજે આ જે આ સમય મળ્યો છે મને કે આ દાદા ભગવાનની સાક્ષીએ આપ સૌ મહાત્માઓની સામે હું આપતા પુત્રોના ચરણોમાં મારી બધી ભૂલો જાહેર કરું છું, મને શક્તિ આપજો. ભૂલોથી ભરેલો હું અનંતાથી આજદી, ભૂલોથી ભરેલો હું અનંતાથી આજદી, ખુલે છે પટારો આ દેખી વિતરાગી, ખુલે છે પટારો આ દેખી વિતરાગી, નથી ડર હવે જગતે માં અપમાને, નથી ડર હવે ચૌદ લોક નો નાથ રુદિયે, ખુલ્યો છે આ ચૌદ લોક નો નાથ રુદિયે, જન્મદાતા માનું નથી ઠાર્યું ખોળિયું, જન્મદાતા જગત મોજ
માગું છું માફી આ એક એક શબ્દે,
છે આ ચૌદે લોકનો નાથ રુધિયે અભિવ્યક્તિ. ભૂમિબેન, તમે તો અમને બધાને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવી દીધા. જીવનમાં જાણે અજાણે માતા પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે, સમાજ પ્રત્યે કંઈક ને કંઈક ભૂલો થતી જ હોય છે, પણ આજે એ બધી ભૂલો ત્રાદૃશ્ય કરાવી અને પ્રતિક્રમણ કરાયા ભૂમિબેને. ખૂબ ખૂબ તાળીઓ ભૂમિબેનની આ રચના માટે. અજ્ઞાન મૂળે ભૂલોની વણથંભી શૃંખલા, અજ્ઞાન મૂળે ભૂલોની વણથંભી શૃંખલા, સ્વરૂપ વિમુખે જગત વળગણા, સ્વરૂપ વિમુખે જગત વળગણા, દાદા મળતા જગ સાંધો તૂટતા, દાદા મળતા જગ સાંધો તૂટતા, ખોટ્યું અનંત અવતારની પુરાણી, ખોટ્યું અનંત અવતારની પુરાણી. દાદાની કેવી કૃપા અને કરુણા. કોઈ કાળે જે નથી બન્યું, કોઈ કાળે ક્યારેય કોઈને પોતાની ભૂલ ના દેખાય એવી ભૂલો આપણને પોતાને દેખાવા માંડી, અને આપણા પોતાના ભગવાન પદનો, પરમાત્મા પદનો, અનંત સુખનો સ્વાદ આપણને આવવા માંડ્યો. જમેશભાઈ, મને એમ લાગે છે કે આપણા ભૂમિબેને છે ને દાદા ભગવાને જે ભગવાન થવાનો સેલો રસ્તો બતાવ્યો છે એને માફક આવી ગયો છે. માફક આવી ગયો. હા, એટલે જુઓ, દરેક સત્સંગમાં ભૂમિ પોતાની ભૂલો જાહેર કરે છે અને પદોમાં પણ પોતાની જ ભૂલો જાહેર કરે છે. એ પોતાની ભૂલો નથી કરતા, બીજા ભૂલો કરે છે, યાદ કરાવે છે, ને એ તો પ્રતિક્રમણે કરાવડાવે છે. કરાવડાવે છે, ચોક્કસ કરાવડાવે છે, ચોક્કસ કરાવડાવે છે. દેખી એવું લાગે છે, હા, પણ ખાલી ભૂમિની જગતના જીવ માત્ર ભૂલવારા જ છે. આજે એના આ પદ દ્વારા એટલી બધી ભૂલો દેખાઈ, એટલી બધી ભૂલો, એટલી બધી દેખાય, એટલી નહીં, હવે હવે દેખાય જ કરશે. બહુ મોટી વાત છે, કારણ કે એને સ્પષ્ટ થઈ ગયું અને આપણને સ્પષ્ટ થયું, મને દાદા ભગવાન મળ્યા છે. બરાબર છે, એટલે ભૂલોના પક્ષમાં રહેવાય જ નહીં, રહેવાય જ નહીં. વાત સમજાય કે ના સમજાય? બહુ સાચી વાત. અને જાહેરમાં જ બોલવાનું રહે બધી વસ્તુ. બહુ મોટી વાત છે, આ બહુ મોટી વાત છે. હવે તેમ છતાં ભૂમિ જેવી હિંમત ના હોય તો અંદર તમને દેખતા કરી દીધા. બરાબર છે, કે આ એક અવતારી જ્ઞાન છે. વાત સમજાય ને? બરાબર છે. તો ધારો કે જાહેર ના કરો પણ અંદર ભૂલને ભૂલ તરીકે જોઈ લો. બરાબર છે. અને એ તમારી નથી, તમે એનાથી જુદા છો. જુદા છે. એ રીતે તમે જોઈ લો તો પછી કોઈ વાંધો નહીં આવે. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો યથાર્થ યથાર્થ પૂનમ ઉજવાય. બરાબર છે, બરાબર છે. આજે આપણે પૂનમ ઉજવાની છે તો વ્યવહાર દ્રષ્ટિએ આપણે જેને ગુરુ માનીએ છીએ એને આપણે પૂનમ ઉજવીએ છીએ. હવે આપણને જે દ્રષ્ટિ આપી છે, હા, એટલે આપણે નિષ્પક્ષવાદી થયા. બરાબર. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બધી આપણી ભૂલો દેખાય, એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આખી ભૂલો દેખાય એટલે શું થાય? એ બીજ થાય, ઈચ્છા એમ કરતા પૂનમ થઈ જાય તમારે. બરાબર છે. હા, તો એને એટલે વારે ઘડીએ ઉજવવાનો જ ભાગ ના રહે, તેમ છતાંય પરંપરા છે એ ઉજવવી જોઈએ. બરાબર છે. વાત છે ને એને, પણ આપણે તો આ જે રીતે ભક્તિ કરીએ છીએ એમાં વારે ઉજવવાનો ભાગ ના હોય. બરાબર છે. હવે ઉતરતો કાળ છે એટલે સપક શ્રેણી બનતી નથી, પણ કેવળ જ્ઞાનનું કારણ કાર્ય બની ગયું આ. બરાબર છે. ખાલી ભૂમિને નહીં પણ જેટલા મહાત્મા મુમુક્ષો આવ્યા છે, વાત સમજાય ને, તે
ભૂમિ તો ગાતા ગાતા રડે છે, પણ લોકો ઉપાડતા ઉપાડતા કે સાંભળતા સાંભળતા રડ્યા છે. બરાબર છે. એટલે ક્યાં ને ક્યાં દરેકને એની ભૂલો દેખાય છે. સાચી વાત છે. સમજાય ને? અને એટલું એ થાય છે કે હું જાહેર નથી કરી શકતો, એટલે હજી એટલો શક્તિશાળી તેમ છતાં જાહેર નથી કરી શકતો. આપણે જરૂરી નથી. બરાબર છે, બરાબર છે. દરેક જુદી જુદી, પણ ભૂલને ભૂલ તરીકે તો જોવાય કે ના જોવાય? બરાબર છે, બરાબર. ભૂલને ભૂલ તરીકે જોયું, વાંચો ને, એટલે જ્ઞાન ક્રિયા થઈ. બરાબર છે. અને ભૂલને ભૂલ તરીકે ના જોવો, ભૂલને ભૂલ તરીકે સ્વીકારો નહીં, તો અજ્ઞાન ક્રિયા થઈ. બરાબર છે. એટલે આપણે તો જ્ઞાન ક્રિયા જ કરવાની છે, એટલે કરવાનું નથી. ભૂલને ભૂલ તરીકે જો બરાબર, તો ભૂલને ભૂલનો સ્વીકાર કરો, એટલે જ્ઞાન ક્રિયા થઈ. કે જ્ઞાન ક્રિયા એ તમારે મોક્ષ માર્ગ પૂનમ પ્રગટાવે. પૂનમ પ્રગટાવે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને ભૂલો જાહેર કરવાથી જે હળવાપણું આવે, હળવા થઈ જાય, એટલે નિયમ એ છે કુદરતનો કે તમે જેટલા હળવા થાઓ એટલા ઉર્ધ્વગતિએ જાઓ. કારણ કે આ ભૂમિ પર આવ્યા છીએ તો ભૂલ હોય તો જ આવ્યા છે. હોય તો જ આવે, તો જ આવે. ભૂલ વિના આપણે નથી આવ્યા, ભૂલ હોય તો જ આવ્યા છે. વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે એ રીતે આખી વસ્તુ સમજવાની છે. જય સચ્ચિદાનંદ.